रखो। ओके सर, पंडरमो वलसाड़ी रुस्तम लिमिटेड कंपनी है, रुपया 10 नो एक एवं 2,40,000 इक्विटी शेयर सैडित रुपया 70 ना प्रीमियम बाहर पड़िया। सैडित नीचे मुजब रकम मंगा आवी, अर्जी वक्ते रुपया 38 रुपया 35 ना प्रीमियम सहित, मंजूरी वक्ते रुपया 28 रुपया 25 ना प्रीमियम सहित, आखरी हप्ता वक्ते रुपया 14 रुपया 10 ना प्रीमियम सहित। जहांगीरे धारण करेला 2,000 शेयर पर मंजूरी और आखिरी हप्ता की रकम सिवाय बाकी ना बधा शेयर पर पूरेपूरी रकम मिली गई थी। कंपनीए योग्य कार्यवाही कर्या बाद जहांगीरना शेयर जप्त कर्या। आ शेयर 40% ना प्रीमियमे पूरा भरायेला तरीके जोसेफ ने फरी वेच्या। ऊपरना विवरणोनी कंपनीना चोपड़े आमलन पसार करो। 10 નો શેર છે, તમે 70 ના પ્રીમિયમ થી બહાર પડો, 10 નો શેર છે ને 70 ના પ્રીમિયમ થી બહાર પડે, 80 રૂપિયા તમે મંગાવવાના છે, મૂડી પેટે 10 અને પ્રીમિયમ પેટે 70. તમે 2,40,000 શેર બહાર પડ્યા છે, સામે કોઈ સૂચના નથી, એટલે 2,40 ની સામે 2,40 ની અરજી મળી છે. અરજીમાં 38 રૂપિયા છે, જેમાં 35 પ્રીમિયમ છે, એટલે 3 રૂપિયા મૂડી આવશે. મંજૂરીમાં 28 રૂપિયા છે, જેમાં 25 પ્રીમિયમ છે, એટલે 3 રૂપિયા મૂડી આવશે. અને આખરી હપ્તામાં 14 છે, જેમાં 10 રૂપિયા પ્રીમિયમ છે, એટલે મૂડી આવશે 4 રૂપિયા. હવે શું આપેલું છે જોઈએ કે ભાઈ જહાંગીરે ધારણ કરેલા 2,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય, એટલે મંજૂરીમાં છે ને 2,000 શેર પર પૈસા નહીં મળશે ને આખરી હપ્તામાં પણ 2,000 શેર પર પૈસા નહીં મળશે. એટલે મંજૂરી અને આખરી હપ્તામાં જ્યારે તમારું બેંક આવશે ને તેની સાથે આવશે મળવાના બાકી હતા. કંપનીએ યોગ્ય કાર્યવાહી બાદ જાંગીના શેર જપ્ત કર્યા. શેર જપ્ત કરે એટલે પેલું પીછે પૂરું થઈ ગયું, બરાબર છે? શેર જપ્તી આવશે એ ત્યારની વાત ત્યાં. અને આ શેર 40% પ્રીમિયમથી પૂરેપૂરું, હવે કાલે જે દાખલો કરો ને, એટલે જે ગઈ મે બી શનિવાર કે શુક્રવારે જે દાખલો કરો ને, શુક્રવારે એમાં કેવું હતું, તમને એવું વાક્ય આપેલું કે ભાઈ 80 લેખે બહાર પડ્યા. તો એમાં આપણે ખબર 10 નો શેર હતો અને 80 લેખે બહાર પડે, 70 રૂપિયા પ્રીમિયમ આપણે જાતે શોધી. આમાં એ લોકો પ્રીમિયમની રકમ એક્સ્ટ્રા આપી દીધેલી છે કે આ શેર 40% પ્રીમિયમથી બહાર પડ્યા. 10 નો શેર છે, ચાલો 10 ના 40% કરો એટલે 4 રૂપિયા પ્રીમિયમથી બહાર પડ્યા. એટલે જ્યારે બહાર પાડો ત્યારે આમનો શું આવે, પ્રીમિયમથી બહાર પાડો ફરી, તો આમનો શું આવે, બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે તે પ્રીમિયમ ખાતે, બરાબર છે? મૂડીમાં 10 રૂપિયા, પ્રીમિયમમાં 4 રૂપિયા, એટલે બેંક આવશે તમારી 14 રૂપિયા, બેંક તમારી આવશે 14 રૂપિયા. ઓકે, ચાલો બાકી દાખલામાં કોઈ ધાર નથી માવાની, સેમ જ બેઝ પર આપણે દાખલો ગણવાનો છે, બરાબર છે? પણ આ બધા દાખલા મોસ્ટ આઈએમપી છે, જે 3 દિવસથી આપણે કરાવીએ છીએ ને બધા જ અગત્યના દાખલા છે, જે લોંગ ક્વેશ્ચનો તમને આ માટે પૂછાવાના છે. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો પહેલા પુસ્તક બનાવો, હેડિંગ આપો પુસ્તકનું, પુસ્તકનો હેડિંગ આપો, લખો શેર દીઠ રકમ, શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું પુસ્તક. આખો ડાકલો સેમ જ જશે ભાઈ, કોઈ નવી નથી ધારણ, ખાલી વિશેષતા એટલી છે કે અહીંયા મંજૂરી રકમ નથી મળી, તો આગળ કરેલો છે વિગત રકમ રકમ, એટલે શેર દીઠ રૂપિયા, શેર દીઠ રૂપિયા વિગતમાં અરજી મંજૂરી અને આખરી અરજી અહીંયા છે 38 રૂપિયા, 28 રૂપિયા અને 14 રૂપિયા. 38માં એવું લખ્યું છે કે 35 રૂપિયા ભાઈ પ્રીમિયમ છે, તો બોલો મૂડી કેટલા રૂપિયા આવશે, 3 રૂપિયા આવશે. આમાં એવું લખ્યું છે ભાઈ 25 રૂપિયા પ્રીમિયમ છે, તો બોલો મૂડી કેટલી આવશે, 3 રૂપિયા. અને આમાં એવું લખ્યું છે 10 રૂપિયા પ્રીમિયમ છે, બધામાં પ્રીમિયમ છે, તો બોલો મૂડી કેટલા રૂપિયા આવશે, 4. હવે મંજૂરીમાં બ્રેકેટમાં લખવાનું 2,000 અને આખરી હપ્તામાં બ્રેકેટમાં લખવાનું 2,000, કુલ તમારા આવશે 80 રૂપિયા.
રાખો જે લાઈનમાં આગળ કરાવે એ લાઈનમાં આગળ જવાનું છે. बनी वो तक चार हवे हेडिंग आपो तमारा अननोन લખવાનું છે. કંપની નામ છે રુસ્તમ લિમિટેડ. રુસ્તમ લિમિટેડ ના ચોપડે અનનોન પુસ્તક બનાવી રહ્યા અનનોન બધા કોઈ વાક્ય નથી આપ્યું એનો મતલબ 2,40,000 ની સામે 2,40,000 શેર ની તમને અરજી મળી હશે. અને તમારી પહેલી આમદ આવે, નંબર એક પહેલી આમદ તમારી આવે કે ભાઈ બેંક ખાતે ઉધાર છે, અરજી ખાતે યુનિવર્સલ આમદ છે. એટલે પહેલી આમદ હું લખી દઉં કે ભાઈ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે ધ્યાન આપશો કેટલા શેર તમે બહાર પાડેલા 2,40,000 ની કોઈ સૂચના નથી એટલે 2,40,000 ની અરજી મળી હશે. અરજીમાં શેર દીધ કેટલા મંગાવ્યા તમે પુસ્તકમાં જુઓ, આપણે જે પુસ્તક બને ને એમાં જો શેર દીધ કેટલા મંગાવ્યા છે 38 કોટી. એટલે 2,40,000 ગુણ્યા તમારે કરવા પડશે 38. 2,40,000 ગુણ્યા કરો 38. ચાલો 2,40 ગુણ્યા 38 કરો તો કેટલા આવશે તમારે જો આન્સર 91,20,000. ઓકે 91,20,000 એટલે 91,20,000 91,20,000 લખો. ચાલો પહેલી આમાં હવે બીજી આમનોન તમારું અરજીમાં મૂડી આમ બીજી અમાઉન્ટ બે આમનોન આવે, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર છે, મૂડી ખાતે પ્રીમિયમ છે એટલે પ્રીમિયમ પણ જમા થશે. એટલે બીજી તમારી આમનોન આવશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને પ્રીમિયમ પણ છે. પ્રીમિયમ મૂડીની પૂછતી કહેવાય એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો અરજીમાં તમારે લખવાના 91,20,000 બરાબર છે. અરજીમાં તમારે લખાશે 91,20,000 મૂડીમાં. ભાઈ મૂડીમાં જો શેર દીસ મૂડીમાં કેટલા રૂપિયા જાય છે તો શેર દીસ મૂડીમાં જાય છે 100 રૂપિયા બરાબર છે. એટલે અહીંયા બ્રેકેટમાં બાયફર્કેશન કરીએ તો 2,40,000 ગુણ્યા 3. ચાલો 2,40,000 × 3 કરો એટલે 7,20,000 બરાબર છે. આ તમારા મૂડીમાં ગયા અને તમારા
જામીનગીરી પ્રીમિયમ તમારું જામીનગીરી પ્રીમિયમ તો પ્રીમિયમમાં બાકીની રકમ જશે આપની પાસે રકમ છે જ એટલે 2,40,000 ગુણ્યા 35 છે ચાલો 2,40 ગુણ્યા 35 કરો કેટલા આવે જો તું 84 લાખ ઓકે 84 લાખ તો 84 લાખ લખો બીજી આમ ચાલો હવે ધ્યાન આપો હવે મંજૂરી રકમ લેણી થશે એટલે મંગાવવાનું તો ભાઈ મંજૂરી રકમ લેણી થાય ને તમે મંગાવો એટલે તમારી આમનો આવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર થી ઇક્વિટી શેર મૂડી ખાતે મંજૂરીમાં પણ પ્રીમિયમ છે એટલે પ્રીમિયમ તમારું જમા થાય એટલે તમારી ત્રીજી આમનો આવશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો તમારે એમનો નાખતી વધી ત્યાં એમ જ ચાલે છે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ થાય મંજૂરીમાં તમારે 2,40 શેર છે અને કેટલા રૂપિયા મંગાવવાના છે જો શેર દીઠ મંગાણો કેટલા છે મંજૂરીમાં જો કેટલા રૂપિયા મંગાવવાના છે 28 એટલે 2,40 ગુણ્યા તમારે 28 કરવું પડે તો ચાલો 2,40 ગુણ્યા 28 કરે તો 66,64,000 આવશે બરાબર છે એ જ આવે છે ને જો 66,64,000 ના સર 67,20,000 ઓકે ઓકે થેન્ક યુ એટલે તમારો આનો આન્સર આવશે 2,40 ગુણ્યા 28 એટલે 67,20,000 તમારો આન્સર આવશે ચાલો મૂડી ખેતી કેટલા છે તો મૂડી પેટીમાં ભાઈ કેટલા છે તો જોઈએ ભાઈ મૂડી પેટીમાં પણ 3 રૂપિયા છે ને પ્રીમિયમ પેટે 25 તો મૂડી જે ખાતું છે ને એમાં 2,40 ગુણ્યા 3 કરવું પડશે એટલે 7,20,000 અને પ્રીમિયમમાં તમારું 25 છે એટલે 2,40,000 ગુણ્યા 25 એટલે આવશે 60,000 ઓકે લખો છો ચાલો થઈ ગયું આટલું નેક્સ્ટ નંબર 4 નંબર 4 હવે પૈસા આવશે ભાઈ પૈસા આવશે એટલે તમારી આમનો આવશે બેંક ખાતે ઉધાર પણ મંજૂરી વખતે છે ને 2,000 શેર પર પૈસા નથી મળતા એટલે જ્યારે પણ પૈસા ન મળે કોઈ શેર હોલ્ડર રકમ નહીં ભરે ત્યારે બેંકની સાથે બીજું કયું ખાતું ઉધાર થાય મળવાના બાકી હપ્તા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર બેંકની સાથે મળવાના બાકી હપ્તા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે પહેલા છે ને આપણે મંજૂરીનો ફિગર પકડી લઈએ મંજૂરીનો ફિગર કેટલો છે 67,20 અરજી મંજૂરી પ્રથમ હપ્તા આખરી ટેમ્પરરી ખાતા જેટલા ડી જમા થાય એટલા ડી ઉધાર થાય જેટલા ડી ઉધાર થાય એટલા ડી જમા થાય 67,20,000 કરનાર એકા મળવાના બાકી હપ્તા તો 2,000 શેર પર એક શેર પર આપણે કેટલા રૂપિયા મંગાવેલા તો ભાઈ મંજૂરીમાં મંગાવેલા 28 એટલે 28 મંગાવેલા 2,000 ગુણ્યા 28 કરવાના તો ચાલો 2,000 ગુણ્યા સ્પેસિફિક નહીં કીધું એટલે ટોટલ રકમ લેવાની 2,000 ગુણ્યા 28 કરો એટલે આ તમારા આવશે 56,000 ચાલો 67,20,000 માંથી
56,000 બાદ કરો કેટલી રકમ આવે છે? હવે નંબર 5 આપણે રકમ મંગાવીશ. હવે મંજૂરીની વાત પૂરી થઈ ગઈ, હવે છેલ્લું વૈચું આખરી હપ્તા. આખરી હપ્તામાં પણ મંજૂરીની જેવું સેમ જ આવે, પહેલાં રકમ મંગાવે પછી મળશે. એટલે આખરી હપ્તાની રકમ મંગાવે એટલે આમનો આવે ઇક્વિટી શેર, આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ થાય. ચાલો પહેલા એ જો કે આખરી હપ્તામાં કેટલા રૂપિયા તમે મંગાવેલા છે. તો ભાઈ જો તો કેટલા રૂપિયા આખરી હપ્તામાં મંગાવ્યા છે આપણે જોઈએ તો ભાઈ 14 રૂપિયા મંગાવ્યા છે. તો 2,40 × 14 કરવા પડશે. ચાલો 2,40,000 × 14 કરો તો કેટલા આવશે આન્સર? 33,60,000. 33,60,000 તમારો આન્સર આવશે. અહીંયા પણ 2,40,000 ગુણ્યા મૂડીમાં તમારા કેટલા જાય છે? એમાં જો મૂડીમાં કેટલા જાય છે? 4 જાય છે ને. એટલે 2,40 × 4 એટલે 9,60,000. તો અહીંયા બીજામાં 2,40 × કેટલા તમારા જશે? 10. એટલે અહીંયા આવશે 24,000. બરાબર છે. ચાલો નંબર 6. હવે પૈસા આવશે, પેલા સાંભળી લો, પેલા પછી લખો બંને. પૈસા આવશે એટલે પૈસા આવે એટલે બેંક ખાતે તે ઇક્વિટી છે આખરી હપ્તા ખાતે બેંક ખાતે ઉધાર, પણ રકમ મળવાની બાકી હોય એટલે ભરવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી છે આખરી હપ્તા ખાતે. પેલા સાંભળી લો. અરજી મંજૂરી પ્રથમ હપ્તા આખરી હપ્તા ટેમ્પરરી ખાતા છે. જેટલાથી જમા થાય એટલાથી ઉધાર થાય, જેટલાથી ઉધાર થાય એટલાથી જમા થાય. એટલે અહીંયા પહેલાં 33,60,000 લખી દે. ચાલો હવે કેટલા શેર પર રકમ નથી મળી? 2,000. એક શેર પર કેટલા રૂપિયા મંગાવેલા? 14 રૂપિયા. 2,000 × 14 કરીએ તો અહીંયા આવશે 28,000. 33,60,000 માંથી 28,000 બાદ કરો તો 33,32,000. લખાઈ ગયા આમનું આટલી બાકી છે.
હવે આપણે આગળ વધી જવા પાછે એકવાર જોઈ લઈએ ભાઈ શું એ લોકોએ કીધેલું હતું. ચાલો હવે શું લખ્યું પાછું એકવાર વાંચી લઈએ આપણે. એવું લખ્યું છે ભાઈ કે ભાઈ કંપનીએ યોગ્ય કાર્યવાહી બાદ જાંગીરના શેર જપ્ત કરે. પેલા જપ્તીની વાત કરે પછી બીજી વાત કરે. શેર જપ્ત કરો છો તો શેર જપ્ત કરો એટલે આપણે બધાને ખબર છે કે શેર મૂડી ખાતું ઉધાર થાય અને શેર જપ્તી ખાતું જમા થાય અને જે પણ હપ્તા મળવાના બાકી હોય મંજૂરી પ્રથમ હપ્તા આખરી હપ્તો બધું જમા થાય. પણ જ્યારે લોંગ ક્વેશ્ચન કરતા હોય ત્યારે ખાલી મરવાના બાકી હપ્તા જમા કરો એટલે બધું જ આવી. બીજું કે શેર જપ્તી વખતે પ્રીમિયમનો નિયમ શું છે. પ્રીમિયમ મળવાનો બાકી હોય તો જ ઉધાર થાય, મળી ગયો તો ભૂલી જાય. આ દાખલામાં જો કઈ કઈ રકમ વ્યક્તિએ નથી ભરી, એક મંજૂરી નથી ભરી ને આખરી હપ્તા નથી થતી, બરાબર છે, એક મંજૂરી રકમ નથી ભરી અને એક રકમ નથી ભરી આખરી હપ્તા, અહીંયા અરજીને ભૂલી જાઓ. મંજૂરીમાં કેટલા રૂપિયા છે? 25 રૂપિયા છે અને આખરી હપ્તામાં કેટલું છે? 10 રૂપિયા. શેર મૂડી સાથે તમારે જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરો. હંમેશા શેર દીધી જાય, જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું પડશે. કેટલા રૂપિયાથી ઉધાર કરવું પડે? જેટલાથી પ્રીમિયમ મળવાનું બાકી હોય તેટલું. વ્યક્તિએ મંજૂરી રકમ નથી ભરી ને આખરી હપ્તાની રકમ નથી ભરી. મંજૂરીમાં પ્રીમિયમ છે એનું 25 રૂપિયા અને આખરીમાં છે 10, એટલે ટોટલ પ્રીમિયમ તમારું ઉધાર કેટલા રૂપિયા જશે? 35 રૂપિયા. એટલે તમારું જપ્તી નિયમન કોમન જ છે, મૂડી તે જપ્તી, પ્રીમિયમ મળવાનું બાકી જ, એટલે મૂડી પ્રીમિયમ તે જપ્તી અને તે મળવાના બાકી હપ્તા ખાતે. ચાલો તો એની આમનોન આપણે લખી દઈએ. તો આમનોન આ રીતે કઈ લખાશે? તમારી પાસે ચોપડી છે જ બધા પાસે. ચાલો તો આમનોન પહેલા તમે અહીંયા ધ્યાન આપજો, તમે નહીં લખતા પહેલા ધ્યાન આપો પછી લખો. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, બરાબર છે, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, ઓકે, તે શેર જપ્તી ખાતે, જપ્ત કરો એટલે શેર જપ્તી ખાતે. લોંગ ક્વેશ્ચનમાં બહુ સિમ્પલ હોય, એક જ વાક્ય લખવાનું, તે મળવાના બાકી હપ્તા ખાતે, એટલે ઓલ ઇન વન બધું જ આવી ગયું. ચાલો હવે ઉતાર નીચે મૂડી ખાતે કેટલા શેર તમે જપ્ત કર્યા છે? ભાઈ 2000. તમે 2000 શેર જપ્ત કર્યા છે. એક શેર કેટલા રૂપિયાનો હતો? 10 રૂપિયાનો. એટલે 2000 × 10 કરો એટલે કેટલા આવે તમારા? 20,000. પ્રીમિયમ, પ્રીમિયમ આમ તો બહુ વધારે છે પણ મંજૂરીને આખરી હપ્તો 2 રકમ નથી ભરી એટલે એનું પ્રીમિયમ ખાલી લેવાનું, એટલે 2000 × 35 કર્યો છે. 2000 × 35 એટલે 2000 × 35 કરો એટલે કેટલા આવશે તમારા? 70 હશે. જપ્તી તો હંમેશા તમારા ક્વેશ્ચન માર્ક જ રાખવાનું. મળવાના બાકી હપ્તા એટલે ઉપરથી બંને ઘણી કારણ જેટલા હોય તે બધા જોઈ લો. તો આ એ રહી મળવાના બાકી હપ્તા, આ એ રહી મળવાના બાકી હપ્તા. આમાં છે 56,000 અને આમાં છે 28,000. તો બંનેઓને આપણે પ્લસ કરી દઈએ તો બ્રેકેટમાં પ્લસ કરી દઉં, 56,000 + 28,000. ચાલો 56 + 28 કરો એટલે કેટલા આવશે? 84,000 આવશે, બરાબર ને? એટલે જપ્તીની રકમ કેટલી આવશે? ક્વેશ્ચન માર્ક જોઈ લો, ઉપર 90 છે ને 84 છે તો અહીંયા કેટલા બસ 6,000, બરાબર છે, 6,000 જ બસશે ને. અને અહીંયા આ જે સ્ટાર પાડ્યો ને આપણે, તે અહીંયા અગાસીમાં લખી દઈએ કે ભાઈ અગાસી તમારી હોય ને હાસ્યમાં તમારે લખવાનું, એક જ મિનિટ, હાસ્યમાં તમારે લખવાનું મળવાનું બાકી જામીનગીરી પ્રીમિયમ, મળવાનું બાકી જામીનગીરી પ્રીમિયમ તો મંજૂરી પ્લસ આખરી હપ્તાનું, તો રૂપિયાથી લખવાનું એટલે મંજૂરીમાં 25 અને આખરી હપ્તામાં 10, એટલે ટોટલ કેટલા રૂપિયા? 35 રૂપિયા. તેરથી. ચાલો તો પેલા હાસ્યમાં લખું, બોલું એ લખું, તેરથી મળવાનું લખો બધા, તેરથી મળવાનું બાકી જામીનગીરી પ્રીમિયમ, તો મંજૂરી પ્લસ આખરી હપ્તું, મંજૂરીમાં પ્રીમિયમ લખો 25 રૂપિયા અને આખરી હપ્તામાં 10 એટલે 35 રૂપિયા. ચાલો હવે આમનો લખી દઉં, એક
જ આમનું આવે છે. તમે જો બરાબર દાખલા કરો ને તો એક બે કરો ને તમે પણ એમ થાય કે આ શું એક ને એક આવડે છે, તો મગજમાં મોડે થઈ ગયું બરાબર. પણ તમે ધ્યાન આપીને કરો તરત એક બે માં તમને આવડી જશે, કઈ છે નહીં. તમને બધામાં લોજિક બી સમજાવે કે જપ્તી કરો એટલે મૂડી ખાતું ઉધાર થાય ને જપ્તી ખાતું જમા થાય. પ્રીમિયમ મળી જાય તો ભૂલી જવાનું, મળવાનું બાકી હોય તો ઉધાર કરવાનું અને બાકી બધું જમા કરવાનું. મજૂરી પ્રથમ કાખે જે મળવાનું બાકી હોય તે. લોંગ ક્વેશ્ચન હોય તો બહુ સિમ્પલ પડે, એક જ વસ્તુ આ મળવાનું બાકી આપતા ઓલ ઇન વન બધું ભાઈ ગયું. આ વસ્તુ જરા વ્યવસ્થિત બધા આ જે છે આને હાઈલાઈટ કરજો. આ જે બધા થઈ ગયા લખાઈ ગયા આમનો તમારી બહુ સમજી લીધી આમનો. ઓકે સેમ જ વસ્તુ આપણે રિપીટ કરીએ. હવે આઠમી આમનો શેર ફળી બહાર પાડવાની. હવે તમને એવું લખેલું કે ભાઈ શેર છે ને ફળીથી તમે 40% પ્રીમિયમથી બહાર પડે. 40% પ્રીમિયમ એટલે 4 રૂપિયા પ્રીમિયમ. ભાઈ સિમ્પલ જ છે, શેર ફળીથી 3 રીતે બહાર પડે. મૂળ કિંમતે બહાર પાડો તો બેંક તે મૂડી. પ્રીમિયમથી બહાર પાડો તમને બધાને ખબર, પ્રીમિયમ તમને કંપનીનો નફો છે મૂડી સાથે જમા થાય તો બેંક તે મૂડી તે પ્રીમિયમ. અને કદાચ 10 નો શેર છે 8 લેખી, 10 નો શેર છે 3 લેખી, 10 નો શેર છે 7 લેખી બહાર પાડો તો બેંક જપ્તી તે મૂડી. બરાબર છે, આટલું સિમ્પલ તો આવે છે. કાં એમાં કઈ કઈ ધાર માણવામાં આવે છે, આટલી જ વસ્તુ આવે છે. હવે આ દાખલામાં તમને સ્પષ્ટ આપેલું છે કે કંપનીએ છે ને પ્રીમિયમથી શેર બહાર પાડ્યા છે. 40% પ્રીમિયમ એટલે 4 રૂપિયા પ્રીમિયમ. આપણે નક્કી કર્યું ભાઈ 4 રૂપિયા પ્રીમિયમ છે. હવે તમારી આમ નોંધ આવશે ફરી બહાર પડવાની, એટલે બેંક ખાતે ઉધાર. બરાબર છે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે હું કેવું તે ધ્યાન આપજો. પહેલા નીચેથી લખવાનું શરૂઆત કરીએ. કેટલા શેર? 2000 શેર. મૂડીમાં મૂળ રકમ જાય 10 રૂપિયા, એટલે અહીંયા 20,000 આવશે. ભાઈ કેટલા પ્રીમિયમથી બહાર પાડ્યા છે? 40%. તો 10 ના 40% કરે એટલે 4 રૂપિયા પ્રીમિયમ છે. એટલે 2000 × 4 કરવાના છે. તો 2000 × 4 કરો તો અહીંયા કેટલા આવશે? 8,000 આવશે. એટલે બેંકમાં ટેન્શન નહીં લેવાનું, ક્વેશ્ચન માર્ક કરી દેવાનું, એટલે અહીંયા આવશે 48. લખો છો શેર ફળી 3 રીતે જ બહાર પાડી શકાય. મૂળ કિંમતે બહાર પાડો તો બેંક તે મૂડી, પ્રીમિયમથી બહાર પાડો તો મૂડી સાથે પ્રીમિયમ જમા થાય, અને વટાવથી બહાર પાડો તો જપ્તી ખાતું ઉધાર થાય. વટાવ નુકસાન છે, નુકસાન મેં કહ્યું ઉધાર થાય. ચાલો થઈ ગયો, લખાઈ ગયું. ચાલો હવે જલસા છેલ્લી આમનું લખવાની પહેલા છેલ્લી આમનું. ચાલો છેલ્લી આમનું તમારી શું આવે? છેલ્લી આમનું જપ્તી તે મૂડી એના માટે આવે ને. તો લખો છે જપ્તી ખાતે ઉધાર તે મૂડી એના મત ખાતે. જમા માઇનસ ઉધાર કરવાનું, જમા માઇનસ ઉધાર કરવાનું. જપ્તીમાં જમા જો આવ્યું અહીંયા છે 6000 છે. લોંગ દાખલામાં છે ને સેલ ડીડ ની વિચારવાનું જપ્તી પોતે.
અહીંયા 6000 છે અને ઉધારમાં કઈ છે નથી કારણ કે પ્રીમિયમ થી બહાર પડ્યા છે એટલે માઈનસ 0 6000 માઈનસ 0 એટલે બોલો 6000 માઈનસ 0 કરો તો બોલો કેટલા આવશે તમારા 6000 અહીંયા પણ આવશે 6 ચાલો બંધ કરી દો કેટલું કલા થઈ જોઈ લો ચાલો હવે આપણે આગળ વધીએ એ દાખલો નંબર 6 તમારે જાતે કરી દેવાનો ચાલો હવે હવે જે હું દાખલો કરાવવાનો પેજ નંબર છે ને 61 પર દાખલો નંબર 18 પડાવો પેજ નંબર 61 પર દાખલો નંબર 18 પડાવો આ દાખલાને પણ છે ને મોસ્ટ મોસ્ટ આઈએમબી કરો એ લોકોનો ફેવરેટ દાખલો છે બીજી વસ્તુ કે આ દાખલો છે ને આના જેવા બે દાખલા આપણે કરાયેલા છે આગળ તમને રકમ એવું કીધેલું નહીં કેવો દાખલો પણ આવા દાખલા આપણે સેમ જ મે બી કદાચ રકમ બી સેમ હશે બે દાખલા આપણે આગળ કરાવેલા છે એક્સ્ટ્રા જ્યારે પ્રીમિયમ વાળા કરાવેલા ને તમને ત્યારે આવા સેમ દાખલા તમને કરાવેલા છે સેમ જ ઓકે જોઈ લઈએ આપણે ભાઈ શું કહે છે તો જો કપૂર મીડિયા લિમિટેડે દરેક 10-1 એવા 1,20,000 ઇક્વિટી શેર જાહેર જનતા માટે 80 પ્રીમિયમ થી બહાર પાડ્યા 10-નો શેર છે ને 80 રૂપિયા પ્રીમિયમ એટલે કુલ મંગાની રકમ થાય 90 રૂપિયા સેમ જ કરાવે છે કંપનીએ શેર પરની પ્રીમિયમ સહિતની રકમ 4 સરખા હપ્તામાં મંગાવી એટલે 4 હપ્તામાં તમારે ડિવાઈડ કરવાનું એટલે તમારું મૂડી જે છે ને મૂડી 10 રૂપિયાનો શેર છે ને ભાગ્યા 4 કરવાનો એટલે 2.5 અને જે પ્રીમિયમ છે ને તે પ્રીમિયમ ટોટલ 80 રૂપિયા છે ને પણ ભાગ્યા 4 કરવાનું એટલે 20 રૂપિયા આવશે એટલે તમારું શું કહેવાય મૂડી પેટે 2.5 મંગાવવા પડશે ને પ્રીમિયમ પેટે 20 એટલે કુલ તમારે કેટલા મંગાવવા પડશે 22.5 આમાં રિવર્સ નિયામક સીધું જવાનું છે એટલે આ તમારું દરેક હપ્તા દીઠ મંગાવવાની રકમ
કેટલી આવી 22.5 રૂપિયા. આગળ વાંચો પછી પાછું ડિસ્કસ કરો, કંઈ વાંધો નથી, આપણે ઉતાર કરી નાખતા. નેક્સ્ટ શું લખ્યું છે, કંપનીને 160,000 શેર માટે અરજી મળી છે. ભાઈ 160,000 શેરની અરજી મળી, આપની દોલ છે, આપની જે દોલ છે ને, આપની જે દોલ, એ દોલ કેટલાની છે, એ કેટલાની છે, 120,000 લીધા. તમને અરજી મળી 1.6, તો આપણે નહીં ચાલે, તમારું 120,000 શેર જ સમાશે, બાકીના જે શેર છે તે ઓવરફ્લો થઈને બહાર નીકળી જશે. એટલે કેટલા શેર બહાર નીકળી જશે, 40,000. તો વધારાની અરજી વધારાની અંડરલાઈન કરો, વધારાની અરજી અંડરલાઈન કરો, અને વધારાની અંડરલાઈન ગણતરીની ઉપર લખી લો. વધારાની એટલે કેટલી આવશે, 40,000. તેમની રકમ પરત કરવામાં આવે છે. આગળ વાંચે છે, આ દાખલો મોસ્ટ આયાંકી છે. 4,000 શેર ધારણ કરનાર શાહિદે પોતાના શેર પરનો પ્રથમ અને આખરી હપ્તા ભરવામાં નિષ્ફળ ગયો. બરાબર છે, એટલે જે શાહિદ છે એના 4,000 શેર છે, એ પ્રથમ અને આખરી હપ્તો નથી ભર્યો. એટલે પ્રથમ હપ્તામાં બાકી હપ્તો 4,000 આવશે અને આખરી હપ્તામાં બાકી હપ્તો 4,000 આવશે. જપ્ત શું કરે, જરૂરી કાર્યવાહી બાદ તેના શેર જપ્ત કરવામાં. કોઈ વાંધો નહીં, શેર જપ્ત કરી નાખશું, કોઈ વાંધો નહીં, આવડે છે આપણે, શું વાંધો નથી. એક હતા આમનો ના મૂડી દે જપ્તી આવે, મળવાનો બાકી હપ્તા જમા થાય ને પ્રીમિયમ મળવાનો બાકી, તો પ્રીમિયમ ઉધાર થાય. પછી જપ્ત કરેલા શેર રણબીરને કોને વેચ્યા કઈ જરૂર નથી, રણબીરને વેચે કોઈને પણ વેચે, તમને પણ વેચે, તો કોઈ વાત નામ કસે લખવાનું. શેરની 70% પ્રીમિયમથી આપવામાં આવ્યું. જો આપણે 3 રીતે પ્રીમિયમ ખોર, 3 રીતે 3-3 રીતે આવી ગઈ. જો પહેલા આગળ જે પહેલો દાખલો કરો શુક્રવારે, એમાં એવું લખેલું કે શેર દીધ 80 લેખે બાર પાડ્યા, એટલે આપણે એમાં અલગ કરેલું કે 10 રૂપિયા તમારી મૂડી, બરાબર છે, અને 70 રૂપિયા પ્રીમિયમ. આજે જે કરાયો ને એમાં લખ્યું 40% પ્રીમિયમ, તો આપણે કીધું 4 રૂપિયા પ્રીમિયમ. આ દાખલો બી સેમ જ છે, પણ ટકાવાળીની જગ્યામાં પ્રીમિયમ આવ્યું કે 70 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડ્યા, એટલે 70 રૂપિયા તમારું પ્રીમિયમ આવ્યું. એટલે પ્રીમિયમથી બહાર પાડો એટલે આમનું શું આવે, બેંક ખાતે ઉધાર, તે મૂડી ખાતે, તે પ્રીમિયમ. કંપની જેના પરની રકમ કંપનીને પૂરેપૂરી મળી ગઈ. ચાલો બીજું કંઈ નહીં, આમના આમનો લખવાની ખટાવણી બટાવણી બધું પછી જોઈશું. ચાલો તો પહેલાં જે બેઝિક ગણતરી છે તે આપણે કરી દઈએ. આ અંડરલાઈન ખાલી કરી દેજો, 70 પ્રીમિયમથી બહાર પાડ્યા છે. ભાઈ ડાકલો ગંદાજો છે ને ભાઈ, 5 મિનિટ લાગે, વધારે વાર નહીં લાગે, પણ આ તો સમજાવો ને એટલે આટલી બધી વાર લાગતી હોય. ઓકે, ચાલો હેડિંગ આપો તમારો, સમ નંબર તમારો કયો છે, સમ નંબર 18. પરફેક્ટ હેડિંગ આપવાનો, એક બુકમાં પેજ નંબર બી લખવાનો, એક સર એક્ઝામ વખતે પણ બોધો જ નહીં કરવા પડે. ચાલો લખો પડે, વાક્ય લખો. પ્રીમિયમ સહિતની રકમ ચાર સરખા હપ્તામાં મંગાવવાની છે. પ્રીમિયમ સહિતની રકમ ચાર સરખા હપ્તામાં મંગાવવાની છે. મૂડી પેટે આવશે 2.5. આમ પ્રેઝન્ટેશન એટલું મસ્ત હોવું જોઈએ ને કે સામે લખાણની સાથે છે ને એક્ઝામમાં પ્રેઝન્ટેશન પણ એટલું જ કામ લાગે. જામીનગીરી પ્રીમિયમ પેટે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન, એવું જોઈએ. 80/4 એટલે અહીંયા 20 રૂપિયા. ઓકે, એટલે ટોટલ આપણે કરીએ તો 22.5 એની સામે લખવાનું, માટે દરેક હપ્તામાં મંગાવવાની રકમ શેર દીધ દરેક હપ્તામાં મંગાવવાની રકમ 22.5.
દાખલો બી એ લોકોને બહુ બધી વાર લોકો પૂછે ને એવો દાખલો તમને કીધું ને છેલ્લા 3 લેક્ચરથી જે કરાવો આજે જે કરાવો એ તમારા બહુ થાય ઓકે ચાલો આપણે કોષ્ટક બનાવીએ આપણો કોષ્ટક જેના પર આખો દાખલો ગણીએ લખો શેર દીધ રકમ નું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક વિગત શેર દીધ રૂપિયા વિગતમાં અરજી મંજૂરી પ્રથમ હપ્તો અને ચોથો છે આખરી હપ્તો ભાઈ અહીંયા તો બધામાં એક જ રકમ આવશે બધામાં એક જ રકમ આવશે 22.5 22.5 22.5 22.5 ને બધામાં બ્રેકેટમાં એક જ વસ્તુ લખાશે ભાઈ આપણે બધાને ખબર છે એ પ્રમાણે પ્રીમિયમ કેટલા રૂપિયા 20 રૂપિયા અને મૂડી કેટલા રૂપિયા 2.5 આમાં પણ સેમ આવશે એટલે કુલ તમારા આવશે 90 રૂપિયા વ્યક્તિ પ્રથમ ને આખરી હપ્તામાં પૈસા નથી ભરતો એટલે અહીંયા બ્રાકેટમાં અહીંયા આપણે લખવા પડશે 4000 ઓકે 4000 છે અહીંયા બ્રાકેટમાં લખવાનું 4000 હવે કોષ્ટક બનાવો ફટાફટ અમનું નામ છે કપૂર મીડિયા લખો ફટાફટ કપૂર મીડિયા લિમિટેડ ના ચોપડે અમને
ચાલો હવે લખીએ નંબર એક. ચાલો મારે પૂછવું પડશે કોઈને પહેલા. ચાલો દીપ કેટલા શેર બહાર પાડેલા, બહાર કેટલા પાડેલા છે? બહાર 1,20,000. એની સામે અરજી કેટલા ની મળી તમને? 1,60,000. એટલે પેલા તો પૈસા બધાના લેર લેવાના, મહિલાઓ પૈસા એટલે બધાના પૈસા લેવાના. પેલી આમનો યુનિવર્સલ આવશે, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. અહીંયા ધ્યાન આપો, પેલા તમે શેર બાર પાડ્યા છે 1,20,000, પણ સામે અરજી મળી છે 1,60,000. પેલા બધાના પૈસા તો લઈ લેવાના. એક શેર પર કેટલા રૂપિયા મંગાવ્યા છે? 22.5. તો ચાલો 1,60,000 ગુણ્યા 22.5 કેટલા આવે છે? 36,00,000. થેન્ક યુ. 36,00,000. 36,00,000 લખો, શાંતિથી લખો. આપણે કોઈ ઉતાવળ નથી કરવાની, પહેલેથી એક જ વાક્ય કેવું છે, પણ બરાબર મગજમાં દાખલા ઉતારજો. જે છેલ્લા 4 લેક્ચરમાં દાખલા કરાવતી બહુ ટાઈમ પછી એમાંથી પૂછાવાના. હવે ધ્યાન આપજો, તમે શેર બહાર પાડ્યા એટલે બીજી આમને અરજી તો મૂડી આવે, પણ આમાં પ્રીમિયમ પણ છે. એટલે અરજી તો મૂડી તો પ્રીમિયમ આવશે, અને અમુક શેરને પરત કરવાના. એટલે અરજી તો મૂડી તો પ્રીમિયમ તો બેંક આવશે. એટલે બીજી આમનો જો પેલા બેઝિક યાદ રાખવાનું, તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. સમજો, સમજી નહીં આવતા પેલા ધ્યાન આપો, પછી લખજો. તે ઇક્વિટી શેર મૂડી ખાતે આટલી જ આવે. પછી આપણે કીધેલું ભાઈ પ્રીમિયમ હોય તો પ્રીમિયમ જમા કરવાનું, તો જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને અમુક રકમ પરત કરવાની છે એટલે કયા ખાતે? તે બેંક ખાતે. ચાલો હવે સમજો, પહેલા શું કરવાનું ખબર છે? અરજી મંજૂરી પ્રથમ હપ્તા આખરી હપ્તા ટેમ્પરરી ખાતા છે. જેટલાથી જમા એટલાથી ઉધાર, જેટલાથી ઉધાર એટલાથી જમા. તો પેલા અરજીમાં છે ને ભાઈ 36,00,000 લખી દેવાના. ચાલો મૂડીમાં કેટલી રકમ થાય ને મૂડીની પૂછરી પ્રીમિયમ હોય, મૂડીની પૂછરી પ્રીમિયમ એટલે આમાં કઈ રકમ થાય? જેટલી શેર મંજૂર કરો તે જ. ને આ તમારી કઈ રકમ જાય? ના મંજૂર હોય એવું તમારે બી થોડું સ્ટાર્ટિંગમાં બતાવવું પડશે. તો તમે કેટલા શેર મંજૂર કરી શકશો? તો 1,20,000 શેર જ મંજૂર કરી શકશો. એટલે મૂડીમાં 1,20,000 શેર, શેર દીઠ તમારા કોષ્ટકમાં જો તો અરજીમાં મૂડી પેટે કેટલા રૂપિયા છે? 2.5 છે. અહીંયા 2.5 એટલે 1,20,000 ગુણ્યા 2.5 કરીએ તો બોલો અહીંયા તમારો આન્સર આવશે 3,00,000. ઓકે, મૂડી એટલે મૂડીની પૂછડી, જામીનગીરી પ્રીમિયમ જેટલા શેર મંજૂર કરો તેને મૂડીને પ્રીમિયમમાં લઈ જવાના. એટલે અહીંયા પણ 1,20,000, જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે. બરાબર છે? એટલે 1,20,000 ગુણ્યા 20 તો બોલો કેટલા આવશે? 24,00,000. બરાબર છે ને? એટલે બેંકમાં છે ને મગજ પર કઈ પ્રેશર આપતા નહીં, કેસ પર માફ કરતા. ને જે પ્રેશર આપવું હોય તો 40,000 ગુણ્યા 22.5 પૂરેપૂરી રકમ પરત કરો. એટલે પ્રેશર નહીં આપવાનું, ક્વેશ્ચન માર્ક કરી દેવાનું. ચાલો ક્વેશ્ચન માર્ક કરો તો કેટલો જવાબ આવે તમારો? 9,00,000 આવશે. બરાબર છે? ને જે પ્રેશર આપવું હોય તો કીધું કે ભાઈ 40,000 શેર પરત કરો છો, એક શેર પર 22.5 મળે લે લખી દો. ચાલો બીજી આપણે લખો, આ પોઈન્ટ આગળ આવેલા જ છે, કોઈ નવા પોઈન્ટ નથી. પાછું
હવે નેક્સ્ટ નંબર 3 મંજૂરી રકમ લેણી થાય, મંજૂરી રકમ લેણી થાય તો આમનો તમારી આવે ઇક્વિટી શેર, મંજૂરી ખાતે ઉધાર, શાંતિ સાંભળો પહેલા પછી લખો, તે ઇક્વિટી શેર મૂડી ખાતે ને આમાં પ્રીમિયમ પણ છે, બધામાં પ્રીમિયમ છે, તે જામીનગીરી પ્રીમિયમ. ચાલો ભાઈ હવે આપણી પાસે શેર છે 1,20,000 જ, પેલા તો ગયા એક શેર પર કેટલા મંગાવવાના છે, આ દાખલો તો બહુ સિમ્પલ છે, બધામાં 22.5 મંગાવવાના છે, એટલે 1,20,000 × 22.5 કરો તો કેટલા આવશે, 1,20,000 × 22.5 કરો કેટલા આવશે તમારા, 27,00,000. ઓકે થેન્ક યુ, 27,00,000 આવશે. મૂડીમાં કેટલા જાય, તો મૂડીમાં 2.5 જ જાય છે, એટલે 1,20,000 × 2.5. તમને પેલું 5 વાર હોમવર્ક 10 વાર કરો ને એવો દાખલો છે, એવું લાગે એક જ રકમ લખ્યા કરો છો, 1,20,000 × 2.5 એટલે આવશે 3,00,000. કારણ કે તમને ખબર છે કે મંજૂરી થી બધી આપણે કોમન આવે, ખાલી બદલો જ છે ઉપર, અને પ્રીમિયમમાં 1,20,000 × 20 એટલે અહીંયા આવશે 24,00,000. લખો ચાલો તમને પેલા જવા ચેપ્ટર બોનસ ચેપ્ટર જ છે. ચાલો નેક્સ્ટ થઈ ગયા આપણો. ઓકે નંબર 4, હવે પૈસા આવશે ભાઈ, પૈસા આવશે એટલે બોલો તમારી આમનો આવશે બેંક ખાતે ઉધાર, આમાં કઈ બાકી હપ્તો છે નહીં ને, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, કોઈ સૂચના નથી એટલે જેટલા છે તેટલા જ આવશે, કેટલા છે તમારા મંજૂરીમાં કેટલા છે, 27,00,000 છે ને, એટલે અહીંયા પણ 27,00,000 અને અહીંયા પણ આવશે 27,00,000. લખો 27,00,000, 27,00,000 લખો ઓકે. ચાલો હવે પ્રથમ હપ્તાની રકમ લેણી થશે, પ્રથમ હપ્તાની રકમ લેણી થશે એટલે પ્રથમ હપ્તાની રકમ લેણી થાય એટલે આમનો ડાબે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને બધામાં પ્રીમિયમ છે જ અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. 1,20,000 × 2.5 એટલે 27,00,000. મૂડીમાં 1,20,000 અહીંયા 22.5 સોરી 1,20,000 × 2.5 એટલે અહીંયા આવશે 3,00,000, ને પ્રીમિયમમાં 1,20,000 × 20 એટલે આવશે 24,00,000. લખો બધા. આજે તમારે શેર મૂડી નોટ લાવવાની છે, આમ તો રાકેશભાઈ કીધેલું જ હશે,
શેર મૂડી નોટ તમે લાવજો, અમે તમારે આમનોન પણ જોઈને આવશું, એ હાથે જ રાખજો નોટ. ચાલો હવે ધ્યાન આપજો ભાઈ, હવે પૈસા છે ને આવશે બરાબર છે, પણ પ્રથમ હપ્તામાં તમને એવું લખેલું છે કે ભાઈ છે ને 4000 શેર પર પૈસા નથી મળવાના, બરાબર છે. એટલે જ્યારે તમે પૈસા મંગાવશો એટલે પેલું બેંક ખાતે ઉધાર, જ્યારે પણ કોઈ રકમ નહીં મળે તો બેંકની સાથે બીજું કયું ખાતું આવે, મળવાના બાકી હપ્તા ખાતે, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, બરાબર છે. અને તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. પહેલા હપ્તામાં જવાનું, હપ્તામાં લખવાનું 27, મળવાના બાકી હપ્તા કેટલા શેર પર તમને રકમ નથી મળવાની ભાઈ 4000 શેર પર, અને એક શેર થી તમે કેટલા મંગાવેલા 22.5 મંગાવેલા, મૂડી પ્રીમિયમ ની વાત નથી કરતો, 22.5 તમે મંગાવેલા હતા. એટલે 4000 × 22.5 કરો, 4000 × 22.5 કરો તો અહીંયા કેટલા આવશે તમારા, આવશે તમારા 90000, 90000, ઓકે 90000 આવશે તમારા, 90000 આવશે. અને અહીંયા ઉપર એટલે 27 લાખ માંથી 90000 બાદ કરીએ તો ઉપર આવશે 26,10,000 એને ક્વેશ્ચન ઓકે લખો. હવે આપણે વધી આગળ, આખરી હપ્તો મંગાવીએ. ચાલો તો આમનો નંબર 7 આવે, આખરી હપ્તો મંગાવો, સેમ જ રૂટીન છે, કારણ બધામાં અમાઉન્ટ સરખો છે, પ્રીમિયમ સરખો છે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, બરાબર છે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને આમાં પણ પ્રીમિયમ છે જ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. પહેલા તમે ધ્યાન આપી દેજો, પછી લખજો ખાતે. 1,20,000 શેર છે અને શેર દીઠ મંગાવેલા છે 22.5, એટલે 1,20,000 × 22.5 એટલે 27 લાખ. પાછું કહેવાય, બહુ મોસ્ટ ટાઈમ બી દાખલો છે, લોકોને બહુ ગમે એવો દાખલો છે. 1,20,000 × 2.5 પૂછાય છે વારંવાર, એટલે અહીંયા આવશે 3 લાખ. અહીંયા 1,20,000 × 20 એટલે તમે જુઓ તો 24 લાખ. આ ખાલી કોપી પેસ્ટ કરીને મૂકવાનું એવું જ છે, ખાલી પ્રથમની જગ્યા પર આખરી. પહેલા અહીંયા ધ્યાન આપી દો, હવે પૈસા આવશે, પહેલા ધ્યાન આપો તો બેંક આવશે પણ અમુક શેર પર પૈસા નહીં મળશે, એટલે મળવાના બાકી હપ્તા, એટલે આમનો તમારી આવશે બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. પહેલા ધ્યાન આપો, આખરી હપ્તામાં તમારે લખવાના 27 લાખ. ભાઈ કેટલા શેર પર પૈસા નથી ભરવાના, તો એક કોમન કસ્ટમર જ છે 4000 શેર પર, એક શેર પર મંગાવેલા 22.5 એટલે અહીંયા આવશે 90000, અને પેલામાં ક્વેશ્ચન માર્ક કરીએ એટલે આવશે 26 લાખ. લખો ચાલો.
અહીંયા બધી આમનો સેમ જ જાય છે, એકવાર મંજૂરી ચાલુ કરો પછી બધી સેમ જાય છે, કેમ રકમ પણ તમારી સેમ જ છે બધા. ચાલ લખાઈ ગયા હમણાં આટલી, ઓકે ચાલ લખાઈ ગયા હમણાં. હવે આગળ વધીએ આપણે નંબર 9 પર. હવે ધ્યાન આપો, તમે શેર જપ્ત કરો ભાઈ, જપ્ત કરો એટલે ભાઈ કોમન જ આવે, તમે આટલી વાર જપ્તી કરો તો આવડી જ જવું જોઈએ. જપ્તી કરો એટલે શું થાય યાદ રાખો, મૂડી ખાતું ઉધાર થાય. જપ્તી કરો એટલે મૂડી ખાતું ઉધાર થાય, મૂડે બી કરવાની છે એવું નથી, અને જપ્તી ખાતું જમા થાય. પ્રીમિયમ ની વાત કરી લે તો પ્રીમિયમ મળવાનું બાકી હોય તો ભૂલી મળી ગયું હોય તો ભૂલી જવાનું, મળવાનું બાકી હોય તો ઉધાર થાય, પ્રીમિયમ ની વાર્તા પૂરી થઈ. અને જપ્તી ની સાથે જેટલા હપ્તા નહીં મળ્યા તે બધા જમા કરવાના, મંજૂરી પ્રથમ હપ્તા આખરી હપ્તા, અને લોંગ ક્વેશ્ચન હોય તો ખાલી મળવાના બાકી હપ્તા, આટલું જ આવે, બીજું કઈ આવતું નથી. તો અહીંયા તમારું આપણે જપ્તી કરીએ છીએ એટલે તમારું નવમી આમનો આ રીતે આવશે, ધ્યાન આપજો. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તમે ધ્યાન જ આપજો. પ્રીમિયમ છે ને, હવે એ પ્રથમ ને આખરી હપ્તો નથી ભર્યો, તો તમે દાખલામાં જો પ્રથમ ને આખરી હપ્તા પ્રીમિયમ છે ભાઈ, બંનેમાં 20-20 રૂપિયા છે ને, એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે, પેલા સમજી લેજો બરાબર, ભલે ભલે ગમે એટલો આવડે, તે મળવાના બાકી હપ્તા ખાતે. ઓકે ચાલો હવે ધ્યાન આપજો, પેલા તો મૂડીમાં છે ને ભાઈ મૂળ રકમ જ જાય, એટલે એનું ટેન્શન નહીં લેવાનું. 4000 × 10 એટલે 40. પ્રીમિયમ નો નિયમ એ છે કે જેટલું મળવાનું બાકી હોય એટલું ઉધાર કરવાનું. હવે કયો હપ્તો નથી ભર્યો, પ્રથમ ને આખરી, તો પ્રથમ હપ્તામાં જો તો પ્રીમિયમ 20 રૂપિયા છે ને આખરી હપ્તામાં 20 છે, એટલે કુલ 40 રૂપિયા પ્રીમિયમ નથી મળ્યું, એટલે અહીંયા લખવાનું 4000 × 40 અને સ્ટાર પાડી દઉં છું, એટલે અહીંયા આવશે 1,60,000. તમે પેલા ધ્યાન આપજો, લખતા નહીં, જપ્તી ક્વેશ્ચન માર્ક રાખવાનું. મળવાના બાકી હપ્તા તો તમને ઉપરથી મળી જશે, જે દાખલો ગયેલો છે ને એમાં તમને મળી જશે. ચાલો તો મળવાના બાકી હપ્તા જુઓ ભાઈ, આઈડો આઈડો કા ગયો, આઈડો આ 90 છે અને આ 90 છે, એટલે મળવાના બાકી હપ્તા 90 + 90 એટલે કેટલા આવશે, 1,80,000. ઓકે 1,80,000 આવશે, એટલે તમારું જપ્તી ખાતામાં જશે 20,000 બરાબર. ચાલો તમારે તમારામાં પહેલા લખો, આમ અગાસીમાં લખી દો, પેલા હાસ્યામાં લખી દો, મળવાનું બાકી પ્રીમિયમ હાસ્યામાં લખો, તાર પાડી મળવાનું બાકી પ્રીમિયમ લખો, એમાં ફોલ્ટ કરીને પ્રથમ હપ્તો પ્લસ આખરી હપ્તો, પ્રથમ હપ્તો પ્લસ આખરી હપ્તો, એટલે 20 + 20 એટલે 40 રૂપિયા, 20 + 30 એટલે 40 રૂપિયા. હવે આમ નામ લખો, ચાલો હવે ધ્યાન આપજો. હવે તમને શું લખેલું છે, લોકો સૂચના શું આપેલી છે, શેર કેવી રીતના બહાર પાડ્યા છે, તો એવું લખેલું છે, જો એકવાર પાછું વંચાઈ લો, તમને તમને પાછું વંચાઈ લેવું છે, તમને ટેન્શન નહીં.
આપણે વાંચી વાંચીને જ કરવાનું ને. શું લખ્યું છે જો ધ્યાન આપજો. એવું લખ્યું છે કે જપ્ત કરેલા શેર રણબીરને 70 રૂપિયાના પ્રીમિયમથી આપવામાં આવ્યા. કેટલા પ્રીમિયમથી આપવામાં આવ્યા? 70. એટલે 70 પ્રીમિયમથી બાર પાડ્યા, એટલે ફરીથી બાર પાડ્યા પ્રીમિયમથી, એટલે તમારી આમનો નંબર 10 આવશે. બેંક ખાતે ઉધાર થી ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બરાબર છે. ચલો પેલા અહીંયાનો ફિલઅપ કરી નાખીએ. 4000 શેર, એક શેર 10 રૂપિયાનો, એટલે અહીંયા આવશે 40 રૂપિયા પ્રીમિયમ. ભાઈ પ્રીમિયમ કેટલા રૂપિયા? 70 છે. 70 રૂપિયા લખ્યું છે ને, 70 રૂપિયા અલગ પ્રીમિયમ ને અલગ લખ્યા, 70 અલગ લખ્યા. એટલે 4000 × 70 કરવા પડશે. 4000 × 70 કરો કેટલા આવે છે? 2,80,000. ઉપર ક્વેશ્ચન માર્ક કરો, ટેન્શન નહીં લો, ક્વેશ્ચન માર્ક કરો. 3,20,000. અને સમજવું હોય તો 70 રૂપિયા પ્રીમિયમ, 10 રૂપિયા મૂડી, એટલે 80 લખો. ચાલો નહીં, નોટબુક લઈને આવવાની છે. પેલા શેર મૂડીની નોટબુક તમારી પાસે જ રવા દેવાની, નહીં લઈને આવવાની. ને એક્સ્ટ્રા પેમેન્ટ અલગ નહીં રાખતા, જે દાખલો થાય એને ચોંટાડી દેવાનું. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે, જામીનગીરી પ્રીમિયમ ખાતે, અહીંયા 4000 × 10, 4000 × 70, અહીંયા ક્વેશ્ચન માર્ક કરો, 3,20,000 થઈ ગયો. ઓકે ચાલો, આજની છેલ્લી આમનો, ઓકે આજની છેલ્લી આમનો, આજના લેક્ચર નંબર 11. મજા આવે, છુટ્ટી પડી જાય, કામ કરીને છુટ્ટી પડે તો મજા આવે. નમણા ડોફા બેકાળા એને બેહીને જાય તો મજા નહીં આવે. લોકો તેર જપ્તી ખાતે ઉધાર, એ મૂડી અનામત થાય. બરાબર છે. જમા માઇનસ ઉધાર જ કરવાનો, વધારે કઈ વિચાર નહીં. જમા માઇનસ ઉધાર જ કરવાનું હોય તો જપ્તીમાં જમા જોઈ લો તો આઈડિયા 20,000 જમા. ઉધારમાં કઈ નથી કારણ પ્રીમિયમ થી બાર પડે, કઈ નહીં આવે. એટલે 20,000 માઇનસ 0, બોલો 20,000 માઇનસ 0 એટલે 20,000 આવશે. હા 2,000 નહીં આવે, ગણિત બનાવી શકે બુડા બુડા. 20,000 ઓકે. ચાર ટોટલ કરી દો. કેટલું ટોટલ આવે છે જોવો તો 2,39,40,000. ચાલો હવે આને જોવો, દાખલો છે જોવો તો અંદર. પેમ્પલેટ માં જોવો, જાતે ઓળખો, મને ઓળખો. આપણે પૂછતા ને પેલા મને ઓળખો, એમ દાખલો ઓળખો. 7. ઓકે 7. એટલે તમારે બે દાખલા ઘરે, આ બે દાખલા વ્યવસ્થિત જોઈ લો. બે દાખલા તમારે વ્યવસ્થિત કરી નાખવાના, છઠ્ઠો દાખલો સાઠમો આજે ના જીત કરી નાખવાના છે, છઠ્ઠો ને સાઠમો. ઓકે બે રાખી તમારે યાદ કરી રાખવાના છે. ઓકે ચાલો હવે આપણે મીટિંગ એન્ડ કરીએ છીએ. અહીંયા તમારી આજની હાજરી પણ મોકલી આપું છું વ્યવસ્થિત, રાકેશ સર માટે, મારા માટે, રાકેશ સર માટે. ઓકે જય સ્વામિનારાયણ.